નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં ધોરણ દસ વિષય સમાજ વિદ્યા પાઠ આઠ કુદરતી સંસાધનો સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા આંશિકે પૂરેપૂરી સંતોષી શકાય કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય અન્ય રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે પ્રાચીન સમયમાં જમીનમાં ડટાયેલા ખનીજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનનન પ્રવિધિઓના વિકસાવવાથી જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે સંસાધનોના ઉપયોગો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે તેના ઉપયોગો વિશે વધારે વિગતો જાણીએ સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંશોધનોમાંથી જ પૂરી થાય છે કુદરતી રીતે થતાં ફળો ખેતી દ્વારા સાંભળતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ તથા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ જળાશયોમાંથી મળતા માછલા અન્ય જળચરો મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે સંસાધન કાચા માલનો સ્ત્રોત જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન ચામડા અને માંસ ખનીજ અયશક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે સંસાધનો શક્તિ સંસાધનો તરીકે આપણે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ વળી સૂર્યપ્રકાશ પવન સમુદ્ર મોજા ભરતી ઓટ અને જળ ધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે સંસાધનના પ્રકાર સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે પહેલું માલિકીના આધારે બીજું પુનઃપ્રાપ્યતાના આધારે ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે પણ અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે તે વિગત કોષ્ટકની મદદથી સમજીએ ક્રમ માલિકીની દ્રષ્ટિએ વિગત અને ઉદાહરણ પેલું વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી જમીન મકાન વગેરે બીજું રાષ્ટ્રીય સંસાધન કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ લશ્કર આંતરરાષ્ટ્રીય વ્યાપાર ત્રીજું વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે ક્રમ વિતરણ ક્ષેત્ર મુજબ વિગત ન ઉદાહરણ પહેલું સર્વ સુલભ સંસાધન વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ ઉદાહરણ છે ઓક્સિજન અને નાઇટ્રોજન બીજું સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે તેવા ભૂમિ જમીન જળ અને ગોચર ત્રીજું વિરલ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજ કોલસો પેટ્રોલિયમ તાંબુ સોનું યુરેનિયમ વગેરે ખનીજો ચોથું એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે જે કે બે સ્થળે જ મળી આવતા ખનીજો ક્રાયોલાઇટ ખનીજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ પડાય છે કેટલાક સંસાધનો પોતાની મેળેજ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે તેને નવીનીકરણીય સંસાધનો કહે છે જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે જે નજીકમાં ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ અશક્ય છે ખનીજ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે છેલ્લા સો વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલ છે વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે સંસાધનના આયોજનને સંરક્ષણ માટેની જરૂરિયાત બાબતોને વિગતવાર સમજીએ પહેલું છે સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી બીજું છે સંસાધનોનું મર્યાદિત કે અવનિયન નવનીકરણ તેનું વૈજ્ઞાનિક ધબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો ત્રીજું છે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ ચોથું છે જે સંસાધનો વર્તમાનમાં શોધ સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ નાગરિકોને સંસાધનના વિવિધપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલ તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ હવે આપણે જોઈએ જમીન નિર્માણ સામાન્ય રીતે સપાટીનું ઉપલું પળ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પળ હોય છે એમાં ખનીજો ભેજ હ્યુમસ સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે માટીની નીચે તેમાં મૂળખડક સ્તરો આવેલા હોય છે જમીનનું નિર્માણ મૂળખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે જેમાં જૈવિક અવશેષો ભેજ અને હવા ભળે છે અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીન પૃથ્વીના પોપડાની સુંદર ઉપરની સપાટી કે પળ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનીજ દ્રવ્યો અને જૈવ દ્રવ્યો આવેલા હોય છે જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એકસરખું હોતું નથી આમ જમીન એટલે સેન્દ્રીય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પળ કે સપાટી ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રીય તત્વ તેમાં ઉમેરાય છે આ સેન્દ્રિય તત્વો બના વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન હવા આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે જમીનના પ્રકાર તેના રંગ આબોહવા માતૃખડકો કણરચના ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે જમીનના પ્રકાર હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએ આર દ્વારા ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે પહેલું છે કાપની જમીન બીજું રાતી અથવા લાલ જમીન ત્રીજું કાળી જમીન ચોથું લેટેરાઇટ જમીન પાંચમું રણ પ્રકારની જમીન છઠ્ઠું પર્વતીય જમીન સાતમું જંગલ પ્રકારની જમીન આઠમું દલદલ કે પીઠ પ્રકારની જમીન એમાં પહેલું જોઈએ આપણે કાપની જમીન આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે આ જમીનમાં પોટાસ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે જો આ જમીનમાં કઠોળ વર્ગના પાર્ક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે આ પ્રકારની જમીનમાં ઘઉં ચોખા શેરડી સણ કપાસ મકાઈ તેલેબિયા વગેરે પાકો લેવાય છે ભારતની જમીનના મુખ્ય પ્રકારો અહીં આપેલા છે આ નકશામાં હવે આપણે જોઈએ બીજું રાતી અથવા લાલ જમીન રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ઓગણીસ ટકા ક્ષેત્રમાં ફેલાયેલી છે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુદ્ધેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે આ જમીનમાં ચૂનો કાકરા અને કાર્બોનેટ મળી આવતા નથી મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે આ પ્રકારની જમીનમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટેટા વગેરે પાક લેવામાં આવે છે બીજું કાળી જમીન કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રમાં ફેલાયેલી છે આ જમીનનો ઉદભવ દખણના લાવાના પથ્થરમાંથી થયો છે સમગ્ર મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે તેની ફળદ્રુપતા સારી ગણાય છે આ જમીનની ભેજ સંગ્રહિત શક્તિ ઘણી વધારે છે જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે ચોથું છે લેટેરાઇટ કે પડખાઉ જમીન આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ ત્યારે સખત બની જાય છે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે ભારતીય દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે તત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી કાજુ વગેરેના પાક લેવાય છે આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે પાંચમું છે રણ પ્રકારની જમીન આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે આ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી જુવારનો પાક લેવાય છે છઠ્ઠું છે પર્વતીય જમીન આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં સત્યાવીસ મીટરથી ત્રણ હજાર મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવાદાર ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે સાતમું છે જંગલ પ્રકારની જમીન આ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રુપ જંગલોમાં ત્રણ હજાર મીટરથી ત્રણ હજાર એકત્રીસો મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો પનેલો હોય છે જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે આ જમીનમાં ચા કોફી તેજાના ઉપરાંત ઘઉં મકાઈ જવ ડાંગર વગેરે પાકો લેવાય છે આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં ધરાવે છે આઠમું છે દલદલ કે પીઠ પ્રકારની જમીન આ પ્રકારની જમીન ભેજવાડા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે આવી જમીન ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ કિનારાના ભાગો ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપક ધરાવે છે ધોવાણ ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેની ઉપરનો પડ બનતા વર્ષો લાગ્યા છે તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો એમાં પહેલું છે જમીન પર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી બીજું છે ઢોળાવવાળી જમીનોમાં રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું ત્રીજું છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું ચોથું પાણીના વહેળા પડેલા હોય ત્યાં આડેબંધ બનાવવા પાંચમું છે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી ભૂમિ સંરક્ષણ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાઓ અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે હવે આપણે સમજીએ ભૂમિ સંરક્ષણના ઉપાયો જંગલોના આછંદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું ત્રીજું જે રણની નજીકના ક્ષેત્રોમાં વાતાપવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે ચોથું છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ પાંચમું છે અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ